ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે તમામ વ્યવસ્થાઓ કરવાઈ જતા તંત્ર ધંધે લાગી ગયું છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ચક્કાજામથી હરિદ્વારથી આગળ બરકોટમાં છે, જ્યાંથી સીધા ગંગોત્રી અને યમુનોત્રી જઈ શકાય છે. બરકોટથી ઉત્તરાકાશી તરફ 30 કિલોમીટર માર્ગ બનવે છે. આવી સ્થિતિમાં મંદિરથી પરત ફરતા વાહનોને પહેલાં બહાર કાઢવામાં આવી રહ્યા છે, તો ગંગોત્રી અને યમુનોત્રીની તુલનામાં કેદારનાથના રસ્તા પર ઓછો ટ્રાફિક છે. તો ગત મંગળવારે 23,000 લોકોએ કેદારનાથ બદ્રીનાથની મુલાકાત લીધી હતી. હવે આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના અહેવાલો સામે આવી રહ્યા છે. તો લાંબા સમય સુધી ફસાયેલા ભક્તો પાસેથી સ્થાનિકો પાણી શૌચાલય માટે પણ મોટા પાયે પૈસા વસૂલી રહ્યા છે. આવી સ્થિતિમાં નજીકના લોકો પાણીની બોટલ માટે 30-50 રૂપિયા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધી વસૂલ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.